નમસ્કાર વડે માત્રમ બાળકો હું લાડવીકર મનીષા શ્રી વશિષ્ઠ વિદ્યાલય ભાવ ગુજરાતી માધ્યમમાં પ્રી પ્રાઇમરી વિભાગમાં મારી ફરજ બજાવું છું કેમ છો બાળકો મજામાં છો ને તો ચાલો આપણે ગુજરાતીનો વિષય ભણીએ તો ગુજરાતીના વિષયમાં હવે આગળ આપણો સ્વર આવશે એ આપણે સ્વર અ જોઈ ગયા પછી આપણે સ્વર આ જોયો પછી હસ્વ ઈ બરાબર ને તો નાનો ઈ અને મોટો ઈ બંનેની સમજ મેળવી પછી ઉ અસ્વ ઉ અને દીર્ઘ ઉ તો તેની પણ આપણે સમજ મેળવી હવે આગળ આવશે સ્વર એ કયો સ્વર આવશે બાળકો સ્વર એ બરાબર તો જુઓ આપણને અ મૂળાક્ષર અ સ્વર આપણને લખતા આવડે છે બરાબર અ સ્વરને માટે આપણે એકમાત્ર આ રીતના કરીશું એટલે આપણો બની જશે સ્વર એ શું કહેવાય એને એનો ઉચ્ચાર થશે સ્વર એ તો ચાલો આપણે જોઈએ કે આ એ સ્વર છે બરાબર અને આપણે લખીએ છીએ એ આપણે એક વાર એક રીતે જ્યારે અંકમાં અને શબ્દોમાં લખવાનું હોય ત્યારે આવી રીતના અને એક માત્ર એ અને ક બાજુમાં ક લખીએ એટલે આપણો શબ્દ બની જાય એ ક તો અહીં આપણને ઓળખ માટે એક અને એક આપેલો છે જેમાં આપણે રંગ પૂરવાનો છે તો બાળકો તમે સરસ મજાનો અંદર રંગ કરજો બરાબર હવે એ સ્વર કે એ સ્વર કેવી રીતના લખાય છે તો આપણે જો એક તમને આગળ ડોટ ડોટ પણ આપેલા છે તો એના પર પેન્સિલ ફેરવીને તમે એ કમ્પ્લીટ કરશો ને કે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના એ સ્વર લખાય છે તો ચાલો બાળકો આપણે જોઈએ એ સ્વર તો આપણે લખીશું અ બરાબર આ રીતના આપણે અ લખીશું અને માથા પર આપણે એકમાત્ર ઈ કરીશું એટલે આપણો બની ગયો એ અને એકમાત્ર એ અને શું કહેવાય એકમાત્ર બરાબર તો અહીં બોક્સ આપેલા છે તેમાં આપણે કમ્પ્લીટ કરીશું કે એ અને એકમાત્ર એ અને એકમાત્ર એ અને એકમાત્ર એ તો આપણો આ કયો સ્વર છે એ સ્વર તો સારા અક્ષરે નાના નાના અક્ષરે ભલે તમને મોટું ખાન હોય તો એટલે મોટા મોટા અક્ષર કરવાની જરૂર નથી નાના અક્ષરે એ સ્વર આપણે લખવાનો છે હવે જોયું કે આપણે મૂળાક્ષર અને સ્વરને ભેગા કરતા બારાક્ષરી બને બરાબર તો આપણે જોઈએ કે આ રીતના ક હોય વત્તા એ બરાબર શું બને આપણો બારાક્ષરી કે બને શું બને કે અને એક માત્ર કે ક વત્તા એ બરાબર કે એ જ રીતના ખ વત્તા એ બરાબર હે બરાબર ક વત્તા એ બરાબર કે ખ વત્તા એ બરાબર કે જેવી રીતના આપણે મૂળાક્ષર અને સ્વર આ મૂળાક્ષર છે આ સ્વર છે અને બેને ભેગો કરતા આપણને બારાક્ષરી આપણે વાંચીએ છીએ બરાબર તો જુઓ અહીં આપણે બારાક્ષરી પણ ટીચરે કે થી ને સુધીની લખેલી છે ઓકે તો કે થી ને નો ઉચ્ચાર કેવી રીતના થાય છે કે સ્વર સ્વર એટલે અવાજ સ્વર એટલે શું અવાજ તો આપણે અવાજ જોઈએ કે આપણે બોલીએ તો આપણા અંદરથી અવાજ નીકળે બરાબર તો આપણે ક સાથે એ નો ઉચ્ચાર કરીએ તો બને છે કે જુઓ અહીં ટીચર બોલે છે કે એક માત્ર કે એ સંભળાય છે તમને એ સંભળાશે જોજો કને એક માત્ર કે ઘને એક માત્ર કે ગને એક માત્ર ગે ઘને એક માત્ર ઘે ચને એક માત્ર છે છને એક માત્ર છે જને એક માત્ર જે ઝને એક માત્ર ઝે તને એક માત્ર તે થને એક માત્ર થે જુઓ એનો ઉચ્ચાર થાય છે ડને એક માત્ર ડે ધને એક માત્ર ધે અણને એક માત્ર અણે તને એક માત્ર તે થને એક માત્ર ઠે ડને એક માત્ર ડે ધને એક માત્ર ધે નને એક માત્ર ને પને એક માત્ર પે ફને એક માત્ર ફે બને એક માત્ર બે ભને એક માત્ર ભે
અને સ્વરને વિભક્ત કરતા આપણે બારાક્ષરી મળે છે જો બારાક્ષરી આપણે વાંચતા આવડી જાય તો આપણે શબ્દો અને વાક્યોનું વાંચન કરી શકીએ છીએ બરાબર પછી હવે આપણે એક માત્ર કે ને ને આપણે ખ્યાલ આવી ગયો બરાબર તો એનો આપણે સીધો ઉચ્ચાર કરવો હોય તો કેવી રીતે આપણે કરીએ કે કે ખે ગે ઘે છે છે જે જે તે તે બે બે અને તે થે બે બે ને તે ફે બે ભે મે યે રે લે વે સે શે સે હે અરે શે અને ને આપણે જ્યારે વાંચન કરીએ છીએ ત્યારે આપણે સીધું વાંચન કરીએ છીએ બરાબર ત્યારે આપણે એવું બતાવે કે કર્ણો કહેવાય માત્ર કહેવાય હસ્વય કહેવાય દીર્ઘય કહેવાય બરાબર આપણે સીધો ઉચ્ચાર કરીએ છીએ એટલે આપણે સીધી બારાક્ષરી શીખીને સીધો ઉચ્ચાર કરવાનો છે ઓકે બાળકો તો ધ્યાન આપજો વિડીયોમાં જોજો અને વાંચવાની કોશિશ કરજો વંદે માતરમ